तो हाय फ्रेंड्स, तो गुजरात स्टेट काउंसिलिंग तरफ से आयुर्वेदिक होमिओपेथिक मेडिकल डेंटल चारे कोर्स माटे राउंडिंग प्रोसेस से चालू कर दी है। आयुर्वेदिक और होमिओपेथिक माटे ऑनलाइन प्रोसेस है, जैसे मेडिकल और डेंटल विद्यार्थियों माटे ऑफलाइन रूबरू काउंसिलिंग प्रोसेस है। जन विद्यार्थियों कंसेप्ट आपेलो है, तमाम विद्यार्थियों ऑफलाइन मोप राउंड में भाग साथ लई शके। मित्रों, खास कर प्रथम के सेकंड राउंड सुधी में जितना विद्यार्थियों एडमिशन कन्फर्म करेल है, ये विद्यार्थियों तमने मोप राउंड में जवा नहीं मिले, कारण कि ये विद्यार्थियों ने मेरिट लिस्ट में नाम से कमी कर दूँ। हम तीजो ऑफलाइन मोप राउंड है, जमा जन विद्यार्थियों कॉन्सेप्ट आपेलो है, त्यार पछी इंस्ट्रक्शन से तारीख से संपूर्ण माहिती आपणे मेळवी लईए अने क्या क्या डॉक्यूमेंट लईने जवानुं छे ए माहिती पण आपणे मेळवी लईए। वेबसाइट में ऑलरेडी अहींया राउंड टू नॉन डिप्यूटेड सीट नी माहिती अपलोड है, तो ये पीडीएफ डाउनलॉड करीने त्यार पछी तमारे चेक करी लेवानुं छे कि मेडिकल एंड डेंटल माटे कई कॉलेज में सीटों खाली है, एनो मेरिट नंबर शू है, कैटेगरी मेरिट नंबर शू है, जनरल मेरिट नंबर शू है, ये संपूर्ण माहिती तमारे मेळवी लेवानी है, कारण कि ऑफलाइन मोप राउंड में तमारे क्लोजरनो नियम छे ते लागतो होय छे। हवे आपणे स्टेप बाय स्टेप संपूर्ण माहिती मेळवी लईए। जो मित्रों तमे चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करी जो, कारण के एडमिशन पछी होस्टेल स्कॉलरशिप रिजल्ट एग्जाम तमाम माहिती तमने आ चेनल में मिलती रहेशे। હવે જેટલા પણ વિદ્યાર્થીઓએ કન્સેપ્ટ આપેલો છે એ વિદ્યાર્થીઓને એમબીબીએસ અને બીડીએસ કોર્સ માટે ઓફલાઈન મોપ રાઉન્ડમાં જવાનું છે। જે વિદ્યાર્થીઓ કન્સેપ્ટ આપેલો છે એ જ વિદ્યાર્થીઓના નામ ઓફલાઈન મોપ રાઉન્ડમાં આવશે। હવે તમારે કઈ રીતે સમજવાનું છે કે આ લેફ્ટ સાઈડમાં તમને ડેટ જોવા મળશે, તારીખ જોવા મળશે, કે અહીંયા 14 ડિસેમ્બર 2022 સમય જોવા મળશે, 9 વાગ્યે, 11:30 વાગ્યે, 1:30 વાગ્યે, ત્યાર પછી કેટેગરી જોવા મળશે, મેરિટ નંબર છે એ જોવા મળશે। તો આમાં તમારે જે પણ તારીખ હોય એની સામે તમારી કેટેગરી છે એ ચેક કરવાની છે, ત્યાર પછી મેરિટ નંબર ચેક કરવાનો છે। ઉદાહરણ તરીકે 14 તારીખે ટાઈમ 9 સવારે 9 વાગ્યે આપવામાં આવી છે, કેટેગરી એસટી આપવાની છે, તમામ મેરિટ નંબરના વિદ્યાર્થીઓને જવાનું છે। એવી રીતે 11:30 વાગે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓમાં જનરલ મેરિટ નંબર 1 થી 5 હજારને જવાનું છે। એસસી કેટેગરી મેરિટ નંબર 81,96,152,214, એસસીબીસી કેટેગરી મેરિટ નંબર 297,1786 અને ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ નંબર 294,1484। એવી જ રીતે 1:30 વાગે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને જવાનું છે, જેનો મેરિટ નંબર 265,900 હોય। તો આવી રીતે જે તારીખ આપવામાં આવી છે, સમય આપવામાં આવી છે, કેટેગરી આપવામાં આવી છે, મેરિટ નંબર આપવામાં આવી છે, એ તમારે ચેક કરી લેવાનું છે અને એ જ દિવસે તમારે લોકોને જવાનું છે। બધા ઉમેદવારોને ખાસ એ સૂચના આપવામાં આવે છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ તમારે ટ્યુશન ફી છે તે ભરવી જોઈએ। હવે જે ત્રીજા ઓફલાઈન મોપ રાઉન્ડમાં કોઈપણ પ્રકારની અવેજી કે ઓથોરિટીને મંજૂરી આપવામાં આવતી નથી, એટલે વિદ્યાર્થીને રૂબરૂ પોતે હાજર સાથે રહેવું પડશે, તમે બીજા કોઈ જાશે એમ ચાલશે નહીં। જે પણ વિદ્યાર્થીઓનો મેરિટ નંબર પ્રમાણે વારો હોય એ મુજબ પોતે તમારે હાજર સાથે રહેવું પડશે। જ્યાં સુધી તમને અધિકારીઓ દ્વારા કહેવામાં ના આવે ત્યાં સુધી તમારે પ્રવેશ પ્રક્રિયાનું સ્થળ છે તે છોડવાનું નથી। જે પણ મિત્રો હેલ્પ સેન્ટર તમે પસંદ કરેલું હોય ત્યાં તમારે 1.5 કલાક પહેલાં પહોંચી જવાનું છે। વેબસાઇટમાં તો એવું લખવામાં આવ્યું છે કે 30 મિનિટ પહેલાં પહોંચી જવાનું છે, પરંતુ હું તમને કહું છું કે 1.5 કલાક પહેલાં તમારે વહેલું પહોંચી જવું, જેથી કરીને તમામ માહિતી તમને ત્યાં મળી રહે। તમારે ઓફલાઈન મોકરણમાં ભાગ લેતા હોય તો તમારે ક્લોઝરનો નિયમ છે લાગશે, તો ક્લોઝર છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે। નીચે આવ્યા પછી જે પણ તમે હેલ્પ સેન્ટર પસંદ કરેલું હોય, ટોટલ 13 હેલ્પ સેન્ટર તમે પસંદ કરી શકતા હતા, એમાંથી જે પણ હેલ્પ સેન્ટર તમે પસંદ કરેલો હોય એનું એડ્રેસની માહિતી તમારી પાસે ના હોય તો રાઈટ સાઈડમાં તમને એડ્રેસ છે તે મળી જશે। જે પણ એડ્રેસ હોય ત્યાં તમારે 1.5 કલાક પહેલાં છે તે પહોંચી જવાનું છે। આવા ફક્ત તમને મેડિકલ અને ડેન્ટલમાં જ એડમિશન મળશે, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે ઓનલાઈન પ્રોસેસ છે, જેના પર ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, તમારે એમાં એડમિશન લેવું હોય તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી જેટલા પણ વિદ્યાર્થીઓએ 10 તારીખ સુધીમાં કન્સેપ્ટ આપ્યો હતો એ તમામ વિદ્યાર્થીઓનું નામ વેબસાઇટમાં અપલોડ કરી દેવામાં આવે છે, અહીંયા તમે નામ છે તે જોઈ શકો છો। અમારે આપણે ટોટલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો 4,460 એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોએ કન્સેપ્ટ છે તે આપેલું છે, એટલે એ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલના ઓફલાઈન મોપ રાઉન્ડમાં ભાગ સાથે લઈ શકે છે। ટોટલ સીટની વાત કરીએ તો 860+ સીટો હોય શકે જે મેડિકલ અને ડેન્ટલની ખાલી છે, એની સામે કન્સેપ્ટ તમે જોશો તો 4,460 છે તે કન્સેપ્ટ આપેલો છે। તો આમાં તમારે ખાસ કરીને મિત્રો જે નોન ડિપ્યુટેડ સીટ છે, જે ખાલી સીટ છે, એનું ક્લોઝર તમારે જોઈ લેવાનું છે, કારણ કે ઓફલાઈન મોપ રાઉન્ડમાં પણ તમારે ક્લોઝર છે તે લાગશે અને ક્લોઝર પ્રમાણે જ તમને એડમિશન છે તે આપવામાં આવશે। તો કન્સેપ્ટ ડેટા ખૂબ જ વધારે છે, એ સામે તમે જોશો તો સીટ છે એ ખૂબ જ ઓછી છે। હવે આપણે એની જે ઇન્સ્ટ્રક્શન છે ઓફલાઈન મોપ રાઉન્ડ માટેની એ આપણે જોઈ લઈએ। તો મિત્રો, જે પણ એડ્રેસ તમને આપવામાં આવ્યું છે ત્યાં તમારે હાજર થઈ જવાનું છે, તમારે રૂબરૂ જવાનું છે। જે પણ વિદ્યાર્થીઓને મેડિકલ ડેન્ટલના 1 થી લઈને 2 રાઉન્ડ સુધીમાં એડમિશન મળ્યું છે એનું મેરિટ લિસ્ટમાં નામ નહીં હોય એટલે વિદ્યાર્થીઓ તમને ઓફલાઈન મોપ રાઉન્ડમાં નડશે નહીં। જે ત્રીજા ઓફલાઈન મોપ રાઉન્ડમાં તમે ભાગ લેતા હોય તો તમારે કન્સેપ્ટ આપવો ફરજિયાત હતો, તો તમારે કન્સેપ્ટની પ્રિન્ટ છે તે ફરજિયાત લઈ જવાની છે, એ તમારે ભૂલવાની નથી। જે વિદ્યાર્થીઓ આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન કન્ફર્મ કરાવેલું હોય તો એ પોતાનું એડમિશન કેન્સલ કર્યા સિવાય પણ ઓફલાઈન મોપ રાઉન્ડમાં ભાગ સાથે લઈ શકે છે। તમારે ખાસ કરીને અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફી ભરવાની સલાહ છે તે આપવામાં આવે છે, તમારે ડોક્યુમેન્ટ લઈ જવાનું છે, જેમાં ખાસ કરીને તમારે કન્સેપ્ટની પ્રિન્ટ છે તે ભૂલવાની નથી, કન્સેપ્ટની પ્રિન્ટ છે તે ફરજિયાત છે, એ નહીં હોય તો તમને રિટર્ન મોકલી દેવામાં આવશે। જે પણ હેલ્પ સેન્ટર તમને ફાળવવામાં આવ્યું હોય ત્યાં તમારે સમય અને મેરિટ નંબર મુજબ તમારે હાજર થઈ જવાનું છે, તમારા ક્લોઝરનો નિયમ છે એ જોઈને ત્યાર પછી જવાનું છે।
જે લોકો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કોલેજ પસંદ કરી હોય એ લોકો મેડિકલ ડેન્ટલ માટે જતા હોય, અને જો ત્યાં તમને કોઈ પણ કોલેજ પસંદ ના આવે તો તમે મેડિકલ ડેન્ટલનો જે પ્રવેશ પસંદગી છે એને અસંમતિ દર્શાવી શકો છો, અને તમારો આયુર્વેદિક અને હોમિયોપેથીનો જે પ્રવેશ છે એ તમારો ચાલુ રહેશે. જો તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન જે કન્ફર્મ કરાવેલું હોય અને તમારે એડમિશન કેન્સલ કરવું હોય તો તમે એડમિશન જે કેન્સલ કરી શકો છો. તમારે જેટલી પણ ફી ભરેલી હશે તમામ રાઉન્ડ પૂરી થયા પછી તમને ફી છે તે પરત આપવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન મેળવ્યું છે એ લોકો જો ઓફલાઈન મોક રાઉન્ડમાં ભાગ લેતા હોય તો એને કરશેટની પ્રિન્ટ લઈને જવાનું છે, અસલ એડમિશન ઓર્ડર લઈ જવાનું છે, અને ટ્યુશન ફી ભરીને રસીદ છે તે લાવવાની રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ કે નિયત ફી ભર્યા વગર કોઈ પણ ઉમેદવારને એડમિશન છે તે આપવામાં આવશે નહીં, એટલે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. અને ત્યાર પછી તમારે ફી છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની છે, તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને જવાનું છે. તમને ઓથોરિટી દ્વારા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફી ભરવાની ખાસ સૂચના છે તે આપવામાં આવે છે. તમારો જે મેઇન પ્રશ્ન હતો કે સર અમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કયા નામનો બનાવવાનો છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જે તાત્કાલિક ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ SCPUGMEC પેબલ એટ ગાંધીનગરના નામનો બનાવવાનો છે. અને ખાસ તમારે એ સૂચના આપવામાં આવી છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમારે ફી છે તે ભરવી. જો તમે આગળ રાઉન્ડમાં આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન કન્ફર્મ કરાવેલું હોય છે અને જો ટ્યુશન ફી ભરી હોય તો એના આધારે તમને ઓફલાઈન મોપોરાઉન્ડમાં મેડિકલ કે ડેન્ટલમાં મળે તો એમાં તમને ફીમાં બદલાવ છે તે કરી આપવામાં આવશે. જો વધારે ફી હશે તો જે તમામ રાઉન્ડ પૂરા થશે ત્યાર પછી ફી છે તમને આપી દેવામાં આવશે. તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કેટલા રૂપિયાનો બનાવવો જોઈએ એના પર મેં ઓલરેડી માહિતીના વિડીયો બનાવેલો છે, સ્પેશિયલ ડિમાન્ડ ડ્રાફ્ટનો વિડીયો બનાવેલો છે, એ તમને પ્લેલિસ્ટમાં મળી જશે, એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. ઓફલાઈન રાઉન્ડમાં પણ તમારે ક્લોઝર લાગતો હોય છે તો એની સંપૂર્ણ માહિતી તમારે મેળવી લેવાની છે, ખાલી સીટોની નોન ડેપ્યુટેડ સીટોની માહિતી મેળવીને ત્યાર પછી તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. હવે તમે જ્યારે હેલ્પ સેન્ટર પર જતા હોય તો ત્યાં તમારે 11x15 ઇંચનું કદની એક પરબીડિયું લાવવાનું છે. એ પરબીડિયા ઉપર તમારે નીચે મુજબની વિગતો માર્કર પેન વડે લખવાની છે. એમાં તમે અહીં જોઈ શકો છો તમારું નીટ UG માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે, યુઝર આઈડી, જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર લખવાનો છે, મોબાઈલ નંબર, ઇમેલ આઈડી, તમારી કેટેગરી લખવાની છે. ત્યાર પછી તમારે જે પણ કોર્સમાં એડમિશન મળ્યો હોય એની માહિતી લખવાની છે, સીટ કેટેગરી છે, ઇન્સ્ટિટ્યૂટ છે, એ સંપૂર્ણ માહિતી તમારે લખીને ત્યાં પછી ડોક્યુમેન્ટ્સ છે જમા કરાવવા પડશે. આમાં તમારે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, ત્યાર પછી તમારું LC ડોમેસ્ટિક સર્ટિફિકેટ જે વિદ્યાર્થીઓને લાગુ પડતું એની માટે છે, ડોમેસ્ટિક સર્ટિફિકેટ છે બધા માટે નથી. તમારું કાસ્ટ સર્ટિફિકેટ લઈને જવાનું છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈને જવાનું છે, જે ફક્ત OBC કેન્ડિડેટ હશે એને જ લાગુ પડશે. EWS કેટેગરીમાં આવતા હોય તો એને EWS સર્ટિફિકેટ લઈને જવાનું છે. ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ લઈને જવાનું છે. જે લોકોને NOC લાગતું હોય એને NOC લઈને જવાનું છે. જે લોકોને ડિફેન્સ સર્ટિફિકેટ લાગુ પડતો હોય એ ડિફેન્સ સર્ટિફિકેટ લઈને જશે. જે લોકો NRI કેન્ડિડેટ હોય એને પાસપોર્ટની કોપી લઈને જવાનું છે. બાકી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે જરૂર પડે એ તમારે સાથે લઈને જવાનું છે. તો આ તમામ ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું છે, અને 11x15 ઇંચનું કદનું પરબીડિયું છે એ તમારે ખાસ લઈને જવાનું છે. કારણ કે જો એડમિશન તમને મળી જશે તો તમામ ડોક્યુમેન્ટ તમારે ત્યાં જમા કરાવવાના હોય છે. તો જે પણ શેડ્યુલ પ્રમાણે તમને તારીખ આપવામાં આવી છે એ મુજબ તમારે હાજર થઈ જવાનું છે. આ તમારે ઓફલાઈન રૂબરૂ કાઉન્સેલિંગ પ્રોસેસ છે કે જે તમને વિડીયોના માધ્યમથી કરવામાં આવતી હોય છે, તો જેના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે કે સ્ટેપ બાય સ્ટેપ તમારી પ્રોસેસ કઈ રીતે થતી હોય છે, તો એ વિડીયો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો બને ત્યાં સુધી સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી મેં આપી છે. આ ઉપરાંત પણ કયા પ્રકારનો પ્રશ્ન રહી જતો તો નીચે કોમેન્ટ્સ કરી શકો છો, અને ડેઇલી જે અગત્યની અપડેટ હોય છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું. તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં જોઈન ના થયા હોય તો નીચે તમને ઇન્સ્ટાગ્રામની લિંક મળી જશે, ત્યાં ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.